तो सूरत ना सचिन जीआईडीसी में आग लागवानी घटना में महत्वना समाचार सामे आव्या। अकस्मात की घटना में बुधवारे 20 थी वधु कामदारी जाग्रत थया हता अने प्लांट की तपास दरमियान 7 जेटला लोको लापता होवानु सामे आवता तंत्रे सर्च ऑपरेशन हाथ धर्यु हतु, जेमा 7 लोकोना मृतदेह मळी आवता खळभळाट मची गयो हतो। 7 कामदारोना मानव कंकाल मळी आवता तमामने पीएम अर्थे सूरत नवी सिविल होस्पिटल खसेडवामां आव्या। एथर कंपनीना स्टोरेज टैंक ब्लास्ट बाद भीषण आग में 20 इजाग्रस्त कामगारों बाद हजू पण ते आंकड़ो वध्यो हतो। कंपनी में हजू पण तपास चालू होवाथी मामलतदार जीपीसीबी पोलीस सहित उच्च अधिकारी नो काफलो घटना स्थले हाजर हतो। अत्यारे ज एक 7 मुनर कंकाल पर मळी आवेलु छे, એટલે તરત અમે એમને પીએમ માટે સિવિલમાં મોકલીએ છીએ। આખરી જે હજુ તો મળી આવ્યું છે, હા જે છેલ્લું હતું એ પણ મળી આવ્યું છે, છતાં પણ હજુ અમે સર્ચ ચાલુ રાખીએ। તો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે આજ મજૂર હતા? હજુ ચાલુ છે આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી, સગાવાલા બોલાવી કાર્યવાહી ચાલુ। તો આગ બન્યા પછી ટીમ પહોંચી છે એટલે ખરું કારણ તો જાણી નથી શકાયું, પણ જે રીતે સિનારિયો ક્રિએટ થયો છે ને, જો આપણે એને મૂલવીએ તો એની અંદર જે ટેન્ક ફાર્મ હતું કે જેની અંદર સોલવન્ટ સ્ટોરેજ કરેલું, એના લીકેજીસને કારણે એક વેપર ક્લાઉડ બન્યું અને એ વેપર ક્લાઉડ જે છે એ કોઈ સ્પાર્કના કે કોઈ સ્ટેટિક ચાર્જના સંપર્કમાં આવતા ફાયર થયો હોવાની સંભાવના છે। કંપનીની બેદરકારી, કારણ કે આ એક્સિડન્ટ જે છે એ કોઈ પ્લાન ઇવેન્ટ નથી હોતી, અનપ્લાન ઇવેન્ટ હોય છે, અને મિસ હેપનિંગ કે એને કારણે સડનલી પણ એક્સિડન્ટ, હવે આપણે પણ ચાલતા હોઈએ ને ક્યારેક સડનલી પડી જતા હોઈએ, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કંપનીની એવું ભૂલ હોય એવું જાણ લાગતી નથી। અને બીજું, જે કંપનીની અંદર અત્યારે અમે જે તપાસ કરીએ પ્રમાણે સેફટીના ઇક્વિપમેન્ટ ને સેફટીની જે એ લોકોની પોલિસી છે અપ ટુ ધ માર્ક છે।